જામનગરમાં ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર વચ્ચેની બબાલ ટોક ઓફ ધ ટાઉન બની છે, ત્યારે આ તું મેમેને લઈને ધારાસભ્ય રીવાબા સામે આવ્યા છે. રીવાબાએ સાંસદ પૂનમબેન માડમ પર સમગ્ર મામલે આરોપ લગાવ્યા છે. વિગતવાર ઘટનાની વાત કરીએ તો સ્મારક ઓપનિંગ વખતે સ્મારક પર શ્રદ્ધાંજલિ આપતી વેળાએ રીવાબાએ ચપ્પલ ઉતારી બહુમાન કર્યું હતું, ત્યારે સાંસદે અમુક લોકો ઓવર સ્માર્ટ બનવા જાય છે, પીએમ અને એચએમ પણ ચપ્પલ નથી કાઢતા તેમ કટાક્ષ કર્યો હોવાનું રીવાબા જણાવી રહ્યા છે. ત્યારે આ બાબત સ્પષ્ટ કરી તો મેયર બીનાબેન સાંસદના બચાવમાં મેદાને આવ્યા છે. આઈ થિંક આ બધાએ પ્રેસમાં ઓલરેડી આપી દીધું છે ક્યાંક ને ક્યાંક, બટ છતાં ક્લેરિફિકેશનના માધ્યમથી જે હકીકત બનેલી હતી એના વિશે હું થોડીક વાત કરવા ઈચ્છીશ. ફર્સ્ટ ઓફ ઓલ તો કોર્પોરેશનનો કાર્યક્રમ હતો, 9 વાગ્યાનો કાર્યક્રમ હતો, જેમાં 10:30 વાગે લગભગ 10:15ની આસપાસ પૂનમબેન આવ્યા હતા. કાર્યક્રમમાં સરસ રીતે વ્યવસ્થિત રીતે કાર્યક્રમ થતો હતો. દેન શહીદ સ્મારક મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શહીદ સ્મારકોને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આપણે જે ફૂલની એક આખી જે માળા હોય છે એ આપણે ચડાવતા હોઈએ છીએ જે તે સ્મારક ઉપર, એક શહીદોને ટ્રીબ્યુટ આપવાનો કાર્યક્રમ. અને 2 દિવસથી આપણે સ્વતંત્રતાની વાતો, સ્વતંત્રતા દિવસની ઉજવણી વગેરે કાર્યક્રમ અંતર્ગત આપણે જે શહીદોને, જે રીતના આદરણીય વડાપ્રધાનશ્રી કીધેલું છે કે આ કાર્યક્રમમાં આપણે શહીદોને કેન્દ્ર સ્થાનમાં રાખી જાણીએ અજાણીએ એવા કેટલાય શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવવાના માધ્યમથી આ કાર્યક્રમની ઉજવણી હતી, જે અંતર્ગત શહીદ સ્મારકની આજુબાજુ આપણે એક ટ્રીબ્યુટ અને એક પ્રિવિલેજ એમને આપી શકીએ, સાચી શ્રદ્ધાંજલિ આપી શકીએ એના માટે આપણે એક હાર અને એક જે માળા હોય છે આખી ફૂલોની ગાર્લેન્ડ એ એમને આપતા હોઈએ છીએ. જેમાં ફર્સ્ટ ઓફ ઓલ એમપી મેડમ છે એમને ટ્રીબ્યુટ આપવાનું થયું, એટલે એમને પોતે ચપ્પલ છે પહેરેલા હતા. ધેન આફ્ટર મારો ટર્ન હતો, એટલે મેં સ્વાભાવિક રીતે જે આપણે રિસ્પેક્ટ હોઈએ કે આપણે શહીદ અને એક્સ્ટ્રા રિસ્પેક્ટ આ વખતે, બિકોઝ આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ ક્યાંક ને ક્યાંક કીધું છે કે આપણા સાચા જે રિયલ હીરોઝ છે એમને યાદ કરવાનો ઉત્સવ છે. એટલે મેં પોતે જે ચપ્પલ છે રિમૂવ કરી અને એમને ગાર્લેન્ડ અને હારથી શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. મારા પછીના જેટલા પણ બાકી કોર્પોરેશન અને પાર્ટીના આગેવાનો હતા એમણે પણ પોતે ચપ્પલ આપી અને ટ્રીબ્યુટ, એક એક્સ્ટ્રા ટ્રીબ્યુટ આપવાની વાત આવી. એટલે ધેન આફ્ટર આ કાર્યક્રમ ચાલુ હતો, ઓનગોઈંગ હતો. અમે સાઈડમાં ઊભા હતા, એમપી મેડમ, મેયરશ્રી અને હું. એટલે હું સાઈડમાં ઊભી હતી અને એમપી શ્રીએ જોરથી એવા કોટ કર્યું, જે પ્રેસ મીડિયા હતું, ત્યાં કોર્પોરેશનના અધિકારીઓ હતા અને ભાજપ પરિવાર હતો, કે પ્રધાનમંત્રી શ્રી અને રાષ્ટ્રપતિ શ્રી પણ આવા કાર્યક્રમોમાં ચપ્પલ ઉતારતા નથી હોતા, પણ અમુક ભાન વગરના લોકો કે જેમને કંઈ ભાન નથી પડતી એવા લોકો એક્સ્ટ્રા ઓવર સ્માર્ટ થઈ અને ચપ્પલ કાઢે છે. આ એમનું સ્ટેટમેન્ટ હતું. એટલે મારે ન છૂટકે કે જ્યારે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે અને આવા કોઈ પ્રસંગ કે જે શહીદના કાર્યક્રમમાં આપણે એક્સ્ટ્રા ટ્રીબ્યુટ આપીને આપણે ચપ્પલ ઉતારી અને એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હોઈએ ત્યારે આવા કાર્યક્રમમાં એમની આ જે ટિપ્પણી હતી એ મને માફક ના આપી. અને એક સેલ્ફ રિસ્પેક્ટના ભાગરૂપે મેં એમણે કીધું કે બેન, તમે જે આ કાર્યક્રમને અંતર્ગત મારા વિશે જે ટિપ્પણી કરી છે એ ઇનઅપ્રોપ્રિએટ છે, બરાબર, પ્રસંગ સાથે એને કોઈ લેવા દેવા નથી. મેં પાર્ટી વિરુદ્ધનું કોઈ કામ નથી કર્યું, મેં તમને ડિસરિસ્પેક્ટ નથી કર્યું, મેં એક્સ્ટ્રા રિસ્પેક્ટ આપણા શહીદો માટે દાખવ્યું છે. અને જેટલા પણ ડેલિગેટ્સે મારા પછી ચપ્પલ આપી કાઢી અને ટ્રીબ્યુટ્સને એક ટ્રીબ્યુટ આપ્યું છે એ કોઈ ખોટી વાત નથી. તો એમના તરફથી એવી કમેન્ટ હતી કે હું તમને કાંઈ નથી કહેતી, બટ અલ્ટિમેટલી મેં જ પહેલા ચપ્પલ કાઢી અને ટ્રીબ્યુટ આપવાનો પ્રયાસ કર્યો હતો કે હું બીનાબેનને કહું છું. એટલે મેં એને એમ કીધું, મેં કીધું તમે જે કોઈ વ્યક્તિને કહેતા હોય તો એમના નામજોગ વાત કરો અથવા તો એમને પર્સનલી કહો, જાહેર મંચ ઉપર આવી કોમેન્ટ્સ કરવી એ અપ્રોપ્રિએટ નથી. એટલે એમાં બીનાબેન સાથે કોઈ સંલગ્ન વાત નથી, મારી અને એમપી મેડમ વચ્ચે જ આ સંવાદ થયેલો.